આપણે ગાજરનો ઓલો બનાવવા જઈ રહ્યા છીએ. તો હાલો આપણે તૈયારી કરીએ. સર્વપ્રથમ મેં ગાજર લીધા છે. ગાજરને બરાબર ધોઈ અને એને ખમણીથી ખમણી નાખ્યા છે અને અંદર એનો જે પીતો હોય એને કાઢી નાખ્યો છે. હવે આપણે પેન ગરમ મૂકશું, એમાં આપણે ઘી નાખશું અને પછી એને બરાબર ફ્રાય સાંતરશું. આમાં એક મોટો ચમચો ઘીનો મેં નાખ્યો છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગાજર નાખશું. અમે દોઢ પા દૂધ લીધું છે, એને ગરમ કરવા મૂક્યું છે. આપણે હલવામાં દૂધ નાખીને બનાવશું. માવો નાખીને બનાવવું હોય તો પણ બને, પણ આપણે એમાં દૂધ નાખીને બનાવશું. આપણે ઘીમાં સાંતળી નાખ્યું, શેકાઈ ગયું છે બરાબર. હવે જે આપણે દૂધ ગરમ કરી નાખ્યું છે એ આપણે એમાં દૂધ નાખશું અને દૂધમાં આપણે એને રાંધશું. હવે આપણે આ દૂધ ગરમ કરી રાખ્યું તો એ આપણે એમાં નાખશું. હવે આપણે એને દૂધમાં રાંધશું. દૂધમાં રાંધશું તો દૂધનો માવો થઈ જશે. આપણે માવા વગરનું બનાવ્યું છે. આપણું આ દૂધ બળી જાય અને એકદમ પૂરો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધશું. પછી આપણે એમાં ખાંડ નાખશું. આપણે જે દૂધ નાખે તો એ દૂધમાં બરાબર રંધાઈ ગયું. જો હવે આપણે એમાં ખાંડ નાખશું. મેં 1 કિલો ગાજર લીધા છે એટલે 1 મોટો વાટકો ખાંડનો લીધો છે. હવે આપણે ખાંડ નાખશું. હવે આપણે ખાંડ નાખી છે એટલે હવે આપણે ગેસને ધીમો કરી નાખશું. હવે ધીમે ધીમે તાપે આપણે ખાંડને ગળવા દેશું એટલે મેં ગેસ ધીમો રાખ્યો છે. આપણે દૂધ નાખ્યું તો એ એવી સીજી ગયું, પછી ખાંડ નાખી હતી એમાં રંધાઈ ગયું. હવે આપણો હલવો તૈયાર છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખશું. એમાં બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ એ બધું ડ્રાયફ્રૂટ નાખશું. હવે આપણો હલવો સર્વ માટે તૈયાર છે. હલવો આપણે સર્વ કરીએ. ગરમા ગરમ આપણો ગાજરનો હલવો તૈયાર છે.